બાસ્કેટ ચાટ બનાય છે એમ ને? બરાબર. આમાં શું શું નાખવાનું? પાણીમાં છે ને ખટાશમાં નારંગી નાખી, લીંબુ નાખી, આખે આખું નાખેલું છે, ખોળેલા બધા ખોળેલા છે, આ બધું ખોળેલું છે. મારા જીવનની અંદર આવી ચાટ મેં ક્યારેય નહીં ખાધી. ગજબ દેખાય છે, હવે ટ્રાય પણ કરી લઈએ. વેલકમ ટુ kabikayakya.com. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ અનિલ મોદી. અત્યારે અમે ગુજરાતના અમદાવાદ શહેરની મુલાકાતે આવેલા છે. તો આજે એક રિલીફ રોડની આપણી સિરીઝ સ્ટાર્ટ થયેલી છે. આ એક એવી જગ્યા ઉપર આવેલા છે, લેડીઝને સૌથી વધારે શું ભાવે? પાણીપુરી હોય, ચાટ હોય, તો સૌથી વધારે લોકોને પસંદ હોય છે. તો વન ઓફ ધ બેસ્ટ હું કહેવા જોઉં એરિયામાં ગણવા જઈએ ને, તો આ જગ્યા વન ઓફ ધ બેસ્ટ માનવામાં આવે છે ચાટની અંદર. કેમ કે પાણીની અંદર આખે આખી મોસંબી તમને જોવા મળશે, સિમલા મિર્ચ જોવા મળશે, એ તમને બધું અંદર બતાવીશું. સાહેબ તમારું નામ શું છે પહેલા એમ કહી દો? દિનેશ. ઓકે, હવે આખા અમદાવાદની અંદર તમારી જે ચાટ પૂરી કહો, પાણીપુરી કહો, બધા કરતા અલગ કેમ છે પહેલા એ કહો આપણને. નાયલોન પાણીપુરી આપણી. નાયલોન પાણીપુરી, બરાબર. આમ તો નોર્મલ પાણીપુરી હોય તે પાણી એકદમ નોર્મલ બનાવેલું હોય, પણ તમે તો પાણીની અંદર બી સંતરા માટે છે. આમાં પાણીમાં છે ને ખટાશમાં નારંગી નાખી, લીંબુ નાખી, આખે આખું નાખેલું છે, ખોળેલા બધા બધા ખોળેલા છે, આ બધું ખોળેલું છે. અચ્છા, એટલે આ સ્વાદ એનો એમને એનો ફ્લેવર આવી જાય, ફ્લેવર આવી જાય, બરાબર છે. તો ચલો અમારા માટે છે ને એક સ્પેશિયલ તમારી જે નાયલોન પાણીપુરી છે એ કે બનાવીએ, અને બીજી એક બે ત્રણ આઈટમ જે તમારી સૌથી વધારે પ્રખ્યાત છે એ બનાવીએ આપણે. આ શું નાખ્યું છે આપણે? લસણની ચટણી. લસણની ચટણી આવી ગઈ, આ ગ્રીન ચટણી, પુદીનો, પુદીનો, અને આ શું છે આપણે? ખજૂરની ચટણી. ખજૂરની ચટણી, બરાબર. આ સેવ આવી ગઈ, આ દહીં ચટણી પૂરી. દહીં ચટણી પૂરી, વાહ રે વાહ. જો દોસ્તો, આપણી મસ્ત મજાની જે નાયલોન પાણીપુરી, જે દહીં પૂરી કહેવામાં આવે છે, એ તૈયાર થઈને આવી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ યુનિક છે. આની અંદર દહીં આવી ગયું, બટેકાનો મસાલો આવી ગયો, દહીં છે, મીઠી ચટણી છે, લીલી ચટણી એમની સ્પેશિયલ નાખવામાં આવી છે, સલાડ નાખવામાં આવ્યું છે. ગજબ દેખાય તે છે, હવે ટ્રાય પણ કરી લઈએ. ઓહો, બધા અલગ 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 ટેસ્ટ. અને યાર બીજી એક ખાસિયત કહું કે આપણે કોઈ બી ચાટ વાળાને જઈએ તો ત્યાં ગરમ વસ્તુ વધારે જોઈએ. હા, પણ આ ચાટ ભંડાર એવું છે કે ટોટલી ઠંડી વસ્તુમાં ફેમસ છે. બધી વસ્તુ ઠંડી વસ્તુમાં બનશે. કચોરી બી બનશે તો ઠંડી વસ્તુમાં બનશે. અને બીજી ખાસ વસ્તુ કહું, આની અંદર છે ને ગાજર નાખવા છે, બીટ નાખવામાં આવ્યું છે, દાડમ છે, બધા સિમલા મિર્ચ ને થોડું ઘણું એવું ટચ નાખવામાં આવ્યો છે. તો તમને આ જે દહીં પૂરી છે ને અલગ જ તમને સ્વાદમાં મળશે. અને આ દહીં પૂરી સમથિંગ આનું 30 રૂપિયા પ્રાઇસ છે. તમે અહીંની કોઈ પણ વસ્તુ ખાઈ લો, આની મેક્સિમમ પ્રાઇસ 40 રૂપિયા છે. અને આ ચાટ એવી રીતે સજાવવામાં આવ્યું છે, જ્યારે આપણે બહારની, મતલબ ગુજરાત રાજ્યની બહાર જઈએ, જ્યારે ઇન્દોર જઈએ તો અથવા યુપી બિહારમાં જઈએ, જે ચાટ સંગાડવામાં આવે ને બસ એ રીતે તમે અહીંયા સંગાડવા જોવા મળશે. અને આ ટાઈપની વસ્તુ ગુજરાતમાં તમને ક્યાં ક્યાં જોવા મળે છે એ મને કોમેન્ટ કરજો. તમને દેખાશે નોર્મલ, પણ જ્યારે તમે અહીંયા સ્વાદ ચાખશો ને ત્યારે તમને મજા આવશે. અહીંયાની બીજી કોઈ આઈટમો છે એ પણ આપણે બનાવતા જોઈશું. આ મસાલો તૈયાર થાય છે. મસાલો તૈયાર થાય છે, બરાબર. આ સંચળ છે. સંચળ આવી ગયું. પીસેલું મરચું, લાલ મરચું. હા, પછી આ શું છે આપણે? મીઠું. અને આ શું છે આપણે? લીલી ચટણી. હા, ફુદીનો, ફુદીનાની ચટણી, બરાબર. આપણે અમદાવાદ બાજુમાં સૌથી વધારે ફુદીનાનો ફ્લેવર વધારે યુઝ કરવામાં આવે છે એમ ને? લસણ ફુદીના બહુ વપરાય છે એમ ને, બરાબર. ડિસ્પ્લે કા ભૈયા, એ રૂમાલ લે લો ને, જરા ક્લીન કર દો એક વાર, પછી બેઠ જાવ ખાને. વાંધા નહીં. વાહ, ઉપર મમરીને આવી ગયું એમ. મમરી સેવ અને સેવ,
તમે અહીંયા નું કઈ પણ વસ્તુ બનાવો છો એકદમ દુલ્હન ની જેમ સજાવો છો એમ ને? અને ક્વોલિટી માં નો બરાબર. દિનેશભાઈ હવે શું બનાવું છું આપણે? બાસ્કેટ ચાટ. અત્યારે આપણે બાસ્કેટ ચાટ બનાવી છે એમ ને? બરાબર. આમાં શું શું નાખવાનું આવશે આપણે? બટાકા ચણા નો મસાલો આવી ગયો. બટેકા ચણા નો મસાલો આવી જશે. આ કોબીજ. કોબીજ. લસણ ની ચટણી. ઓકે. પુદીના ની ચટણી. બરાબર. આમ ખજૂર આંબોળિયા ની ચટણી. ખજૂર આંબોળિયા ની ચટણી આવશે. બરાબર. મમરી. મમરી આવી ગઈ. આટલું બધું ચવાણું. ઓકે. તમારી સ્પીડ જબરજસ્ત છે. બાસ્કેટ તૈયાર. બાસ્કેટ તૈયાર. ક્યાં બાત. આની શું પ્રાઇસ છે આપણે? 30 રૂપિયા. હા. જુઓ ખાલી આ બાસ્કેટ ચાટ છે, આની પ્રાઇસ છે 30 રૂપિયા. ભાઈ અંદર એટલું બધું વસ્તુ નાખેલી છે, પેટ ભરાઈ જવાનું. મારા ખ્યાલથી આટલો નાસ્તો કોઈ પણ કરે એટલે મજા પડી જાય. ચલો રાજાભાઈ, આજે તમે પણ આજે અમને રાજા બનાવી દીધા છો. બસ વાવ. અમનું દહીં, એમની મીઠી ચટણી સાથે અંતે જે કચુંબર નાખવામાં આવ્યું છે, જેમ કે ગાજર છે, બીટ છે, ડુંગળી છે, ટામેટું છે નાખવામાં આવ્યું છે. વાવ. બધા અલગ અલગ ટેસ્ટ આવે છે. મેઇન વસ્તુ શું છે, અમને જે મીઠી ચટણી નાખવામાં આવી છે ને, જે ગોળ આંબોળિયા ચટણી બનાવવામાં આવી છે, એકદમ યુનિક છે. એની પ્રાઇસ છે 30 રૂપિયા. તમે કદાચ એક બે જણા આવો ને બે ત્રણ વસ્તુ ખાઓ ને તમારું પેટ ભરાઈ જાય આરામથી. પછી આજે અમને જે કચોરી છે એ કઈ રીતે બને છે એ પણ તમને બતાવી દઉં. આ ખાસ્તા કચોરી એ રૂ જેવી આવે. અચ્છા. રૂ જેવી કચોરી આવે. રૂ જેવી. રૂ જેવી કચોરી. બરાબર. શું શું નાખો એ કહેતા રહો ખાલી. ખસ્તા કચોરીમાં બધું આવી ગયું. લસણની ચટણી, પુદીનાની ચટણી, ખજૂરની ચટણી. બરાબર. આ કાંદા, બીટ, કચુંબર, કેરી. કેરી પણ અત્યારે કાચી મળી જાય તમને? મળી જાય. અચ્છા. આ ચાટ મસાલો. ચાટ મસાલો આવી ગયો. હા. સેવ, બુંદી, દાણા, દાળમ. ઓકે. આ રબડી દહીં. રબડી દહીં. વાહ રે વાહ. તૈયાર આપણે આ કચોરી. તૈયાર આપણી. આની શું પ્રાઇસ છે આપણે? 20 રૂપિયા. બરાબર. જો દહીં છે, ચટણી છે, ડબલ વખત બધું નાખીને બનાવવામાં આવ્યું છે તો આપણે એને પહેલાં પ્રોપર સરખી રીતે મિક્સ કરી દઈએ. કેમ કે આની અંદર સલાડ નાખવામાં આવ્યું છે, ચટણી છે, બધું એવું એવું વસ્તુ નાખી છે ને. બસ ભાઈ એમ જલસો પડાઈ નાખે એવું છે. કોણે કોણે આવી કચોરી કોણે કોણે ખાધી છે મને કોમેન્ટ કરો. આની પ્રાઇસ 20 રૂપિયા છે ને? 20 રૂપિયાની પ્રાઇસની અંદર ભાઈ આવું વસ્તુ ખવડાવવાળા ક્યાં મળે છે? અને આવો ટેસ્ટ બી નહીં મળે. પ્રાઇસ ઓછી છે તો ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ. એવું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ચલો રાજાભાઈ. વાહ. આજે ખસ્તા કચોરી છે. કચોરીનું નોર્મલ ટેસ્ટ આવશે પણ સૌથી વધારે જે એમની ચટણી, દહીં, એના ઉપર સલાડ નાખવામાં આવ્યું છે, મમરી નાખવા, સેવ છે, ફ્રૂટ જેવું નાખવામાં આવ્યું છે અને કાચી કેરી પણ નાખવામાં આવી છે. આવો ચાટ મારા ખ્યાલથી તમે ક્યાંય તમને જોવા મળે, ગેરંટી સાથે કહું છું. એ તમને મળશે અહીંયા રિલીફ રોડ ઉપર જ, રિલીફ પર રેવડી બજાર જે કહેવામાં આવે છે. અને આ જે મોજા અને હાથ રૂમાલ જે સૌથી વધારે જે મોટું માર્કેટ કહેવામાં આવે ને એ કોર્નર ઉપર તમને મળશે. તમારે આવવું હોય, સારો ટાઈમ જોવો હોય, તમારે ઓછી ભીડમાં ખાવું હોય ને તો સવારે આવજો. અને 4 વાગ્યા પછી અમને સૌથી વધારે કસ્ટમર અહીંયા આવતા જતા હોય છે. અત્યારે તમે જોઈ શકો છો પાછળ કેટલી ગર્દી લાગી રહી છે. તો અહીંયા નાસ્તો કરવાનું કેમ વધારે પસંદ કરતા હશે એ તમને ખબર જ પડી ગઈ હશે. તો ભાઈ મને તો એટલી મજા પડી ગઈ છે, જુઓ ફૂલ જલસા. મારા જીવનની અંદર આવી ચાટ મેં ક્યારેય નહીં ખાધી. મેં દિનેશભાઈને શું કીધું ખબર છે? હું તમારી એક બે બ્રાન્ચ અમારા મહેસાણા બાજુ લઈ આવું કે અમે બધા આવા ખાવાના બહુ શોખીન છીએ. ફૂલ મજા આવી ગઈ. તો નવા વિડીયો સાથે તમને કાલે જ મળીશું નવા સિરીઝ સાથે. તો અહીંયા પુરોહિતની પાણીપુરી તરીકે ઓળખાય છે, તો તમે આવવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ. રાધે રાધે.